फंडामेंटल्स ऑफ एंटरप्रेन्योरशिप वन उद्योग साहसिकता एफआईकॉम सेम वन में यूनिट नंबर 3 से एंटरप्रेन्योरशिप एटले के उद्योग साहसिकता आपणे 3.1 एटले के उद्योग साहसिकता नो अर्थ व्याख्या अने लाक्षणिकताओ नो अभ्यास करेल छे। एमां आपणे निर्धारित परिबळो बाकी छे तेना माटे नो वीडियो बनावेल छे एटले 3.1 आपणे पूरुं थशे અને ત્યારબાદ આવે 3.2 ઉદ્યોગ સાહસિકના સિદ્ધાંતો આર્થિક અને મનોવૈજ્ઞાનિક અને પણ આપણે સિદ્ધાંતો શીખી ગયા છે એ રિપીટ જ થશે એમાં થોડું ઘણું નવીન હશે તો આજે આપણે લઈ લઈએ ટોપિક ઉદ્યોગ સાહસિકતાના વિકાસના નિર્ધારક પરિબળો તો પહેલા તો પ્રસ્તાવના થોડીક લઈએ કે કોને નિર્ધારક પરિબળો કહેવાય तो कोई पण राष्ट्रना विकास माटे उद्योग साहसिकता होवी जरूरी छे परंतु उद्योग साहसिकताना गुणों दरेक व्यक्तिमां होते नथी आथी दरेक व्यक्ति उद्योग साहसिक बनी सके नहीं। केटलीक व्यक्तिओमां जन्म समये उद्योग साहसिकनो गुण सुसुप्त अवस्थामां पड़ेलो होय छे एटले होय खरा पण एवी अवस्थामां पड़ेलो होय कि जेनो उपयोग हजी एने खबर होय नहीं आथी तेने કેટલાક પરિબળોનો સહારો લઈને જાગૃત કરી શકાય છે અને રાષ્ટ્રમાં વિકાસમાં વધારો પણ કરી શકાય છે। આથી ઉદ્યોગ સાહસિકના વિકાસને અસર કરતા પરિબળો નીચે જણાવ્યા મુજબ છે। કહેવાવું માગે કે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે એમાં ગુણ સુસુપ્ત એટલે કે એક્ટિવ ન હોય એને એક્ટિવ કરવા માટે એના અમુક પરિબળો જવાબદાર છે જે પરિબળોને આપણે આજે માહિતી મેળવશું। તેમાં આવે પેલું વ્યક્તિલક્ષી પરિબળો એટલે વ્યક્તિ ઉપર આધારિત હોય તેમાં કહીએ તો ઉદ્યોગ સાહસિકના વિકાસ માટે વ્યક્તિલક્ષી પરિબળો ખૂબ અગત્યનું પરિબળ છે। ઉદ્યોગ સાહસિકનો વિકાસ કેટલો થશે તેનો આધાર વ્યક્તિમાં રહેલ તેના પોતાના ગુણો કેટલા પ્રમાણમાં છે તેના પર રહેલો છે। આથી તેના ગુણોની માહિતી નીચે મુજબ મેળવી શકાય એટલે કે દરેક વ્યક્તિમાં કેવા કેવા ગુણ હોવા જોઈએ કે કેવા ગુણ હોઈ શકે એનો આધાર આપણે નીચેના ગુણો દ્વારા જાણી શકીએ। તો પહેલા જ મુદ્દાની અંદર પહેલું આવે છે અભિપ્રેરણા, બીજું આવે છે સાહસલક્ષી જ્ઞાન અને ત્રીજું આવે છે સાહસ કરવાનું કૌશલ્ય। તો આ ત્રણેય પરિબળો વચ્ચે આપણે થોડુંક ડીપમાં માહિતી મેળવીએ તો એમાં પહેલું છે અભિપ્રેરણા। તો અભિપ્રેરણા કોને કહે? મોટિવેશનલ। અભિપ્રેરણા એ વ્યક્તિની એક એવી આંતરિક ઈચ્છા શક્તિ છે કે તેને લક્ષ્ય તરફ આગળ લઈ જવા માટેનો ઉત્સાહ પેદા કરે છે એટલે મોટિવેશન તમે કોઈને આપો તો એ વ્યક્તિ ખૂબ ને ખૂબ આગળ વધે છે। તમને ખબર છે મોટિવેશનલ વિડીયો ઘણા બધા સારા હોય છે એ રીતે ઉદ્યોગ સાહસિકને પણ મોટિવેશનલ કરવા પડે છે। આમાં બીજાને પ્રભાવિત કરવાની યોગ્યતા, સહસૃતિ અને પડકાર ઝીલવાની ક્ષમતાનો ગુણો નિર્ણાયક ભાગ ભજવે છે જે ઉદ્યોગ સાહસિકતા માટે ખૂબ મહત્વનું પરિબળ બની જાય છે। બીજું છે સાહસલક્ષી જ્ઞાન એટલે કે સાહસ કરવા માટેનું જ્ઞાન હોવું જોઈએ ને ભાઈ, એની પાસે જ્ઞાન ન હોય તો સાહસ કરી શકે નહીં। ટૂંકમાં કહ્યું તો ઉદ્યોગ સાહસિકતાના વિકાસનો આધાર તેના સાહસલક્ષી જ્ઞાન પર રહેલો છે એટલે કે તેનામાં રહેલા ઉદ્યોગલક્ષી જ્ઞાન, પર્યાવરણલક્ષી જ્ઞાન, ટેકનિકલ જ્ઞાન વધુ હોય તે પ્રમાણે ઉદ્યોગ સાહસિકતાનો વધુ વિકાસ થાય છે। સાહસલક્ષી લેવું કે દરેક ક્ષેત્રમાં તે સાહસ કરી અને આગળ વધી શકે તેવા પ્રકારનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે અને વ્યક્તિલક્ષીમાં ત્રીજું છે સાહસ કરવાનું કૌશલ્ય। હવે એને જ્ઞાન તો હોય પણ એમાં એ કૌશલ્ય કેળવવું જોઈએ સાહસ કરવાનું કઈ રીતે? ઉદ્યોગ સાહસિકતાના વિકાસનો આધાર તેનામાં રહેલા સાહસ કરવાનું કૌશલ્ય પર રહેલ છે એટલે કે તેનામાં જેટલા પ્રમાણમાં પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનું કૌશલ્ય, વિશિષ્ટ ઓળખ ઊભી કરવાનું કૌશલ્ય અને વ્યવસાયકીય કૌશલ્ય વધુ હોય તેટલા પ્રમાણમાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ થાય છે। એટલે જેટલું એનામાં પ્રોજેક્ટ રિપોર્ટ કેમ તૈયાર કરવું, વિશિષ્ટ ઓળખ કઈ રીતે ઊભી કરવી, વ્યવસાયિક ઓળખ કૌશલ્ય કઈ રીતે ઊભું કરવું, આવા તમામ પ્રકારનું પ્રમાણ વધુ ને વધુ પ્રમાણ હોવું જોઈએ તો જ તે સાહસકરણ કૌશલ્ય ધરાવે છે। પહેલો મુદ્દો આપણે પૂરો કર્યો વ્યક્તિલક્ષી કૌશલ્યમાં ત્રણ બાબત, અભિપ્રેરણા, બીજું હતું સાહસનું જ્ઞાન અને સાહસ કરવાનું
કૌશલ્ય. હવે મેઇન મુદ્દો બીજો આવે છે પર્યાવરણ લક્ષી પરિબળો. તો પર્યાવરણને કેવા કેવા પરિબળો અસર કરતા હોય? તો ઉદ્યોગ સાહસિકતામાં પર્યાવરણ લક્ષી પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે. પર્યાવરણ લક્ષી પરિબળો એટલે બાહ્ય પરિબળો. આમાં સરકારની ઔદ્યોગિક નીતિ, એટલે સરકાર કેવી નીતિ ઘડે છે તે, ધંધાકીય અનુકૂળતાઓ, ધંધામાં કેવી કેવી અનુકૂળતાઓ છે તે, ટેકનિકલ સંશોધનો અને રાજકીય વ્યવસ્થા તંત્રનો સમાવેશ થાય છે. આ બધી બાબતો જેટલી સાનુકૂળ એટલા પ્રમાણમાં ઉદ્યોગ સાહસિકતાનો વધુ વિકાસ થાય છે. એટલે કે સરકારની નીતિ, ધંધાકીય અનુકૂળતા, ટેકનિકલ સંશોધન, રાજકીય વ્યવસ્થા, આ બધામાં જેટલું ઇન્વોલ્વમેન્ટ દાખવે તેટલો જ ઉદ્યોગ સાહસિકનો વધુ ને વધુ વિકાસ થાય છે. ત્યારબાદ ત્રીજું પરિબળ છે સામાજિક પરિબળ. તો ઉદ્યોગ સાહસિકના વિકાસ માટે સામાજિક પરિબળ પણ મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ. આ સામાજિક પરિબળોમાં એક બાજુએ પહેલું છે કૌટુંબિક પ્રેરણાઓ, સંસ્કારગત પડકારો, ઝીલવાની ક્ષમતા, શ્રમ તરફનો અભિગમ, સ્વાવલંબી અભિગમ વગેરે ભાગ ભજવે છે. પહેલાં તો કુટુંબમાંથી પ્રેરણા મળવી જોઈએ. સંસ્કાર એવા જ હોવા જોઈએ કે કોઈ પણ પડકાર ઝીલવાની ક્ષમતા હોવી જોઈએ. શ્રમ એટલે મહેનત ગમે એટલી કરે તો પણ તેનો અભિગમ પાછો પડવો જોઈએ નહીં. સ્વાવલંબી અભિગમ, પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતો રહે. આ બધા સામાજિક પરિબળો જેટલા વધુ સાનુકૂળ તેટલા પ્રમાણમાં ઉદ્યોગ સાહસિકનો વિકાસ વધુ ને વધુ થાય તેવું કહી શકાય. અને છેલ્લું એનું પરિબળ છે સહાયકતા લક્ષી પરિબળો. એમાં શું આવે? ઉદ્યોગ સાહસિકતામાં સહાયકતા લક્ષી પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે. આમાં સરકાર દ્વારા ઔદ્યોગિક વસાહતોની સ્થાપના, સાહસવૃત્તિને બળ પૂરું પાડવાની, શિક્ષણ અને તાલીમની વ્યવસ્થા, સસ્તી નાણાકીય સુવિધા, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતી સંસ્થાઓ વગેરેનો સમાવેશ કરવામાં છે. સહાય લક્ષી પરિબળ લેવું કે જે ઉદ્યોગ સાહસિકને મદદ કરે. તેમાં કોણ આવે? એક તો વસાહતોની સ્થાપના, એટલે ક્યાં ધંધો સ્થાપવો છે, બરોબર. સાહસવૃત્તિને બળ પૂરું પાડે તેવી શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા, એટલે જે સાહસ કરવું છે એના માટે પહેલાં શિક્ષણ મેળવવું જોઈએ અને તાલીમ મેળવવી જોઈએ. ત્યારબાદ સસ્તી નાણાકીય સુવિધા, એટલે ઓછા દળે તેને કાચો માલ, અન્ય વસ્તુ મળવી જોઈએ. યોગ્ય માર્ગદર્શન, એટલે કે જે કાર્ય માટે સાહસ કરવું છે કે જે ઉદ્યોગ સ્થાપવો છે એનું યોગ્ય એને માર્ગદર્શન મળી રહેવું જોઈએ, એવી સંસ્થાઓ હોવી જોઈએ વગેરેનો સમાવેશ કરવામાં આવે તો તેને સહાયલક્ષી બની જાય છે. આ બધી સવલતો જેટલી વધુ તેટલા પ્રમાણમાં ઉદ્યોગ સાહસિકતા વધુ વિકાસ થાય છે. એટલે જેટલું બને એટલી એને સવલતો જેટલી વધુ મળે એટલે એનો વિકાસ થાય છે અને રાષ્ટ્રને પણ આગળ વધારે છે. આ એના ચાર પરિબળો. તો છેલ્લે ટૂંકમાં કહેવું તો ઉપસહાર. અહીં ઉપરોક્ત ઉદ્યોગ સાહસિકના વિકાસ નિર્ધારક પરિબળો અંગે જણાવવામાં આવે છે કે ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ એ જ પરિબળ પર આધારિત નથી, એક જ પરિબળ પર આધારિત નથી, પરંતુ દરેક પરિબળ સાથે મળીને ઉદ્યોગ સાહસિકના વિકાસ માટે અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે વ્યક્તિમાં વ્યક્તિગત કૌશલ્ય હોવું જોઈએ, પર્યાવરણલક્ષી હોવું જોઈએ, સામાજિક હોવું જોઈએ, સહાયલક્ષી પરિબળ હોવું જોઈએ. આ તમામ પરિબળો ભેગા થઈ અને ઉદ્યોગ સાહસિકતાને સફળતા તરફ આગળ ધપાવી જાય છે એમ કહી શકાય. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને વધુ ને વધુ શેર કરજો, કે અન્ય લોકોને વિડીયો ન મળતા હોય બીજી કોલેજના, કે અન્ય ઓનલાઈન લેક્ચર હોય એટેન્ડ ન કરી શકતા હોય તો તે આ લોકો એટેન્ડ કરી શકે, એના માટે વધુ ને વધુ શેર કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરજો, કે જેથી કરીને અન્ય ચેપ્ટરના વિડીયો અપલોડ થાય તો તમારે નોટિફિકેશન આવી જાય. ઘણા કોલ કરે છે પણ તમે સબસ્ક્રાઇબ કરેલું હોય તમારે નોટિફિકેશન આવી જાય તો તમારે કોલ કરવાની કોઈ જરૂર પડતી નથી.